सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। विघ्नहर्ताની પ્રતિમાના વેચાણને નડી કોરોનાનું વિઘ્ન ડીસા અને પાલનપુરમાં ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા આવેલા વેપારીઓ કોરોના વાયરસને લીધે કરી રહ્યા છે મંદીનો સામનો। ડીસામાં નેતાઓની ભ્રષ્ટ કર્મચારીઓ પર રહેમ નજર, એક જ અધિકારીને વર્ષોથી અપાઈ રહ્યા છે વિવિધ વિભાગોના ચાર્જ। પાલનપુરમાં સામે આવી સાધુની રાસલીલા, પાલનપુરની યુવતીને મકાન આપવાની લાલચ આપીને સાધુએ આચર્ય સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। અને પાલનપુરમાં ડબલ ડેકર રેલવેના પ્રોજેક્ટને લઈ રેલવે બ્રિજને ઊંચો કરવાની કામગીરીને લઈ જિલ્લા કલેક્ટરે આજથી રેલવે બ્રિજને ભારે વાહનો માટે કર્યો બંધ। ભારે વાહનોને જગાણા અને માનસરોવર ફાટક પાસે અપાયું ડાયવર્ઝન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી શરૂ થયેલા વરસાદનું જોર હવે ઘટવા માંડ્યું છે। જિલ્લામાં પાલનપુર અને ડીસામાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ વરસાદના જામેલા આ માહોલ વચ્ચે અમીરગઢ, સુઈગામ અને ભાભરમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદ, દાંતીવાડા, દિયોદર, થાનેરા અને વાવમાં છેલ્લા 24 કલાકમાં નહિવત વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુઈગામમાં નોંધાયો છે। સુઈગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદ, દાંતીવાડા, દિયોદર, થાનેરા અને વાવ તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે। જિલ્લામાં અન્ય તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા વરસાદ પર એક નજર કરીએ। વરસાદ બાદ હવે આપણે એક નજર કરીશું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશયોની। સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમની, તો સીપુ ડેમમાં અત્યારે 61 ક્યુસેકની આવક છે અને ડેમની 611.64 ફૂટ ભયજનક સપાટીની સામે વર્તમાન સમયની સપાટી 572.7 ફૂટ છે। ડેમમાં નવા પાણીની આવક થતાં ડેમમાં પાણીનો જથ્થો 5.20% થયો છે। તો આ તરફ મુખ્ય જળાશય તેવા દાંતીવાડા જળાશયની વાત કરવામાં આવે તો દાંતીવાડા જળાશયમાં અત્યારે 717 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। દાંતીવાડા ડેમની 604 ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાન સમયમાં સપાટી 549 ફૂટ નોંધાઈ છે। દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનો જથ્થો વધીને હવે 7.51% જેટલો થયો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથકમાં આજે માત્ર 3 કલાકના સમયગાળામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુઈગામમાં થયેલા આ ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો સુઈગામમાં આવેલા કાચા રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકોની અવરજવર પર સ્પષ્ટ અસર જોવા મળી હતી। ડીસા શહેરમાં આવેલું જૂનું શાક માર્કેટ ગંદકીથી ઉભરાઈ ઉઠ્યું છે, જેને પગલે લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। ગંદકીના લીધે આ વિસ્તારમાંથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું છે। આ દ્રશ્યો છે ગુજરાતમાં સફાઈ બાબતે નંબર મેળવતી ડીસા નગરપાલિકાના વિસ્તારના દ્રશ્યો। આ દ્રશ્યો ગુજરાત સરકાર દ્વારા ડીસા નગરપાલિકાને સફાઈ બાબતે આપવામાં આવેલા એવોર્ડ પર સવાલો ઊભા કરી રહ્યા છે। એક તરફ ડીસા શહેરમાં સફાઈ બાબતે નગરપાલિકા દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ડીસા શહેરમાં આવેલા જૂના શાક માર્કેટના આ દ્રશ્યો ડીસા નગરપાલિકાના દાવાઓની પોલ ખોલી રહ્યા છે।
ડીસા શહેરમાં આવેલા જૂના શાક માર્કેટમાં દિવસ દરમિયાન લોકોની ખૂબ જ મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે, ત્યારે આ વિસ્તારમાં અત્યારે માર્ગો પર પડેલા ખાડાઓ મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. આ ઉપરાંત અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને અહીં આવેલી ખુલ્લી ગટરો વરસાદના લીધે પાણી ભરાઈ જવાથી ડૂબી જાય છે અને તે દરમિયાન અહીંથી જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે આ ખુલ્લી ગટરોમાં ખાબકતા હોય છે. ખુલ્લી ગટરોમાં ખાબકવાના આ દ્રશ્યો હવે ડીસાના જૂના શાક માર્કેટમાં સામાન્ય બની ગયા છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કરાવીને રસ્તાઓ અને ગટરોનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યા છે. આ જૂની શાક માર્કેટનો નિકાલ બિલકુલ આવ્યો નથી. અંદરના ભાગમાં બ્લોક નખાવડા છે, પણ છેલ્લો મેઇન એન્ડ જે મેઇન નાકું છે ત્યાં આગળ એટલી ગંદકી થાય છે કે લોકો 8-10 જણા રોજના અહીંયા આગળ પડે છે. અને કેટલી વખત કીધેલું છે, કેટલો આગળ ખાડો પડ્યો છે. એકવાર બે વખત કૂતરા પડેલા બહાર કાઢેલા છે અમે, એક બે વખત ગાયો પણ પડી છે અહીંયા. એટલે લોકો કેટલા રોજના 4-5 જણા અહીંયા પડે છે, આનો કોઈ નિકાલ નથી આવતો. અને આનો નિકાલ આવે એવી અમારી ખૂબ વિનંતી છે શાક માર્કેટ વાળાની. આ માર્કેટમાં જે વળવાનું છે ને ત્યાં જ ખાડો એ મોટો, તો કઈ કઈ થાકે છે નગર પાલિકા વાળાને, પણ કોઈ સાંભળતું નથી. કોઈ ઘેડા માણસો પડી જાય, કોઈ કૂતરા ગાયો પડી જાય છે અંદર, દેખાતું જ નથી. આ ખાડો પુરાઈ જાય એવો વરસાદ આવે એટલે કે જો સરખી જમીન પડી હોય ને એ રીતનું લાગે. સફાઈ બાબતે મોટા મોટા દાવા કરનારી ડીસા નગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સફાઈ બાબતે જે એવોર્ડ આપવામાં આવ્યો છે તે એવોર્ડની વિશ્વસનીયતા પર આ દ્રશ્ય સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે શું રાજ્ય સરકારે આવી ગંદકી જોઈને ડીસા નગરપાલિકાને સફાઈનો એવોર્ડ આપ્યો હશે? ગઢ 3 રસ્તાથી વડલા તેમજ સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગો ઉપર ગાબડા પડી ગયા છે, તેમજ વિમલા વિદ્યાલયથી 3 રસ્તા સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં છે. હાલ ચોમાસાની સિઝન હોવાના લીધે રસ્તા ઉપર પડેલા ગાબડામાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. SBI બેંક આગળ 4 ફૂટ જેટલું ગાબડું પડી જવાથી મોટી દુર્ઘટના સેવાઈ રહી છે. આ અંગે સરદાર પટેલ યુવક મંડળીના પ્રમુખ ભરતભાઈ ગામીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી 3 રસ્તાથી બસ સ્ટેન્ડ સુધી ગાબડા પડી ગયા છે. અગાઉ જિલ્લા કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ માર્ગ રિપેર કરાવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી ગઢ ગામના પ્રવેશ દ્વારથી જ રોડ માર્ગ મકાન વિભાગમાંથી તૂટી ગયેલ છે, જેની રજૂઆત ગત વર્ષ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેને કરેલી હતી, છતાં આજ દિન સુધી કોઈ રોડનું રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી. પ્રવેશ દ્વાર વિમળા વિદ્યાલયથી જોઈએ તો ઉબડખુબડ રોડ છે, પછી આપણે 3 રસ્તાથી જોઈએ કે અહીં સંસ્કૃતિ બિલ્ડિંગ આગળ જોઈએ કે અહીં સરદાર પટેલ ચોક ખાતે જોઈએ, તેમજ બસ સ્ટેન્ડે મોટા મોટા ગાબડા પડેલા છે. છેલ્લા 2 વર્ષથી આ રોડ રિપેરિંગ કરવા માટે રજૂઆતો કરવા છતાં માર્ગ મકાન વિભાગ કંઈ આને નોંધ લેતું નથી. આ ગામ વિકસિત ગામ છે. આ ગામની અંદર કોલેજ, હોસ્પિટલ તેમજ ડાયમંડ ઉદ્યોગ આવેલો હોવાથી અમુક લોકોની અવર જવર વધુ હોવા છતાં માર્ગ મકાન વિભાગ તંત્ર આ રોડ સત્વરે સુધારે એવી અમારી નમ્ર અરજ છે. ડીસામાં આ વર્ષે કોરોના વાયરસની અસર ગણેશજીની માટીની મૂર્તિના વેચાણ પર જોવા મળી રહી છે. ભાદરવા મહિનાની શરૂઆત સાથે જે સ્ટોલ પર ગણેશજીની મૂર્તિની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામતી હતી તે સ્ટોલ અત્યારે કોરોના વાયરસના લીધે ખાલીખમ જોવા મળી રહ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં દરેક કામની શરૂઆત ગણેશજીની આરાધનાથી થાય છે અને ગણેશજીને તમામ વિઘ્નોના હરનાર એટલે કે રૂકાવટો દૂર કરનાર વિઘ્નહર્તા તરીકે માનવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ગણપતિ ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિઘ્નહર્તાના આ તહેવારમાં કોરોના વાયરસ વિઘ્ન બનીને આડો આવ્યો છે. દર વર્ષે સરહદી તાલુકા મથક ડીસામાં હજારોની સંખ્યામાં બહારથી આવીને લોકો માટીની ગણપતિની મૂર્તિના વેચાણ માટે સ્ટોલ લગાવતા હોય છે અને ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ આ સ્ટોલ પર મૂકવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓ ખરીદવા માટે લોકો પડાપડી કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષની શરૂઆતમાં વિશ્વમાં કોરોના રૂપી દાનવની એન્ટ્રી થતા તેની અસર હવે ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે અને જાહેરમાં ઉજવાતા ઉત્સવો ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગણપતિ ઉત્સવને લઈ લોકોમાં એક પ્રકારનો કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે અને તેના લીધે લોકો આ વર્ષે ગણેશજીની પ્રતિમા ખરીદવાનું ટાળી રહ્યા છે. ડીસામાં ગણપતિની મૂર્તિનું વર્ષોથી વેચાણ કરવા આવતા વેપારીઓ જણાવી રહ્યા છે કે તેમના જીવનમાં પ્રથમવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નહીંતર ભાદરવા મહિનાની શરૂઆત થતા સુધીમાં તો તેમની તમામ મૂર્તિઓનું બુકિંગ પૂરું થઈ જતું હતું, તેના બદલે અત્યારે લોકો મૂર્તિ ખરીદવા પણ આવતા નથી. આજે રામાભીની બીજ છે અને અમારે ગણપતિમાં બીજના વખતે અમને માટીની મૂર્તિ બહુ વેચાઈ જાય છે, એટલે આજે કોરોનાની મહામારીના હિસાબે પબ્લિક આવતી નથી ખરીદી કરવા માટે અને બહુ મંદીનો માહોલ દેખાય છે અને
આ વખતે મને એવું લાગે છે કે ગણપતિ માટીની મૂર્તિ, આમ તો અમે બહુ સારી મૂર્તિઓ લાવ્યા છીએ પબ્લિકો માટે વેચવા માટે, પણ પબ્લિક કોઈ દેખાતી નથી એ હિસાબે અમને બહુ મંદીનો માહોલ લાગી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો કહેર યથાવત છે અને તેની સીધી અસર અત્યારે ધાર્મિક તહેવારો ઉપર પણ જોવા મળી રહી છે. ત્યારે ભારત એક એવો દેશ છે કે તેની આર્થિક વ્યવસ્થા ધાર્મિક તહેવારો ઉપર નિર્ભર છે અને હવે આગામી સમયમાં તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કોરોનાનું સંકટ દૂર નહીં થાય તો ભારતની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે. વર્ષ 2020ની શરૂઆત થતાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તેનો સકંજો જમાવ્યો હતો અને તેની અસર અત્યારે ધાર્મિક તહેવારો ઉપર પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ભાદરવા મહિનાની શરૂઆત થતાં ડીસામાં ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા આવતા વેપારીઓ પાસે જરા પણ ટાઈમ હોતો નથી અને તેમના દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલ ઉપર લોકોની ભીડ જામતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વાત કરવામાં આવે તો ડીસામાં જે ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા માટે વેપારીઓ આવ્યા છે તે વેપારીઓ અત્યારે એકદમ નવરા તમે જોઈ શકો છો. અત્યારે તમે હવાઈ પિલર નજીક આવેલા એક સ્ટોલની વાત કરવામાં આવે તો એ સ્ટોલ ઉપર અસંખ્ય માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે અને આ મૂર્તિઓ ખૂબ જ સુંદર હોવા છતાં અહીં ખરીદદાર જોવા નથી મળી રહ્યા. સામાન્ય સંજોગોની વાત કરવામાં આવે તો ભાદરવા મહિનાની શરૂઆતથી જ આ સ્ટોલ ઉપર મૂર્તિઓની ખરીદી માટે ભીડ જામતી હોય છે અને અહીંના વેપારીઓ પાસે થોડો પણ સમય હોતો નથી. પરંતુ અત્યારે કોરોનાની મહામારીના કારણે આ વેપારીઓ નવરા ધૂપ જોવા મળી રહ્યા છે. તો કહી શકાય કે કોરોનાનું ગ્રહણ આ વખતે ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી રહ્યું છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ કોરોના મહામારીના લીધે આ વખતે ખુદ વિઘ્નહર્તાને પણ કોરોનાનું વિઘ્ન નડ્યું છે. દર વર્ષે થતા વાસ્તે ગાસ્તે ગણપતિ મહોત્સવની ઉજવણી પર આ વખતે મહામારીના લીધે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં ગણપતિની નાની મૂર્તિઓ બજારમાં આવી છે. કારીગરોએ રોજગારીની આશાએ માટીમાંથી નાની ગણપતિની મૂર્તિઓ બનાવી રંગબેરંગી કલરથી સુશોભિત કરતા નજરે પડી રહ્યા છે. અલગ અલગ સિંહાસન પર બિરાજમાન ગણેશજીની મનમોહક માટીની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. જો કે કોરોના મહામારીના લીધે ભક્તોની આસ્થા ફિક્કી લાગી રહી છે ત્યારે મૂર્તિઓ બનાવનાર કારીગર સાથે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેરાએ ખાસ વાતચીત કરી હતી. કોરોના મહામારીમાં ધંધા રોજગાર પર પણ ગ્રહણ લાગ્યું છે, પરંતુ સાથે સાથે તહેવારો ઉપર પણ ગ્રહણ લાગ્યું છે. ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુરની અંદર જુદી જુદી ગણપતિની માટીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ કારીગરો માટે એક એવો તહેવાર છે કે એવી રોજગારી છે કે વર્ષમાં એકવાર જ આખો પરિવાર સાથે બેસીને મૂર્તિઓ બનાવે છે અને એમાંથી જે આવક મળે છે એ મેળવે છે એ એક વર્ષ દરમિયાન એમનું ગુજરાન ચલાવે છે. આપ જોઈ શકો છો કે જુદા જુદા શણગાર વિધ્ન હતા ગણપતિના અહીંયા કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ સુશોભનથી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આખો પરિવાર અલગ અલગ રંગોથી ગણપતિને એકદમ સુશોભિત લાગે એ રીતની તૈયાર કરવામાં આવી રહી છે. અલગ અલગ સિંહાસન ઉપર ગણપતિની આ મૂર્તિઓ તૈયાર છે. આમ તો દર વર્ષે અહીંયા મોટી ભીડ જામે છે ગણપતિ મહોત્સવના થોડાક દિવસ અગાઉ, પરંતુ આ વખતે કોરોના મહામારીમાં ગ્રાહકોની કોઈ ભીડ અહીંયા જોવા મળતી નથી. અહીંયા જે મૂર્તિઓ તૈયાર કરે છે એ કારીગરો સાથે વાત કરીશું. કેવું છે આ વખતે કોરોના મહામારીની અંદર માહોલ? કોરોના મહામારીમાં આ વખતે થોડી મંદું ચાલે છે, કેમ કે હર સાલ કરતાં 20% જ અમારે પબ્લિકનો અવડો જવડો લાગે છે અને કોરોનાને લીધે પબ્લિક મૂર્તિ પધરાવવા જવા માટે, વિસર્જન કરવા માટે એ લોકો વિચારે છે. બરાબર, તો અમારે ત્યાં માટીની સાંધણી બનાવવામાં આવેલી છે તો પોતે ઘેર બી વિસર્જન કરી શકે છે ને પબ્લિક હર સાલ કરતાં 80% અમારે ખૂબ મંદું છે ને અમારી ઘરની ફેમિલી લઈ ને અમે અલગ અલગ જાતના વિવિધ પ્રકારના કલરો કરીએ છીએ ને ડિઝાઇનો ગણપતિની પૂરીને ગ્રાહકને સંતોષકારક આપીએ છીએ. કેટલા સમયથી આ મૂર્તિ તૈયાર કરો છો અને કેટલા રૂપિયાથી મળીને કેટલા રૂપિયા સુધીની આ મૂર્તિનું વેચાણ કરો છો? 100 રૂપિયાથી મળીને 800 રૂપિયા સુધીની અમુક મૂર્તિઓ છે. તો અમે 4-5 વર્ષથી આ ધંધો કરીએ છીએ ને થોડું ઘણું અમારે દાળ રોટી મળી આવે બસ. કોરોના મહામારીમાં આજે કેવો ગ્રાહકીનો માહોલ છે? અમારો ગ્રાહકીનો માહોલ ખૂબ ઓછો જ છે, એટલે 100 માંથી 20% જ અમારો માહોલ દેખાય છે, એનાથી કોઈ વધારે થવાનું નથી. કેવા પ્રકારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવશે? અલગ અલગ વિવિધ પ્રકારની સિંહાસનવાળી છે, લાલ બાદશાહ છે, 4-5 કલરની ડિઝાઇનોમાં અમારી પાસે મૂર્તિઓ છે
માટીની સાંધણી મળશે. કેટલા પરિવાર આ મૂર્તિ બનાવવા સાથે જોડાયેલા? અમે 7-8 જણા છીએ ઘરના. મારે 3 બેબલીઓ છે, બે માણસો અમે છીએ, પછી એક ભાઈ છે, એમ કરીને અમે કુલ 8-9 જણા છીએ. પહેલાનો જે આ સમયનો માહોલ અને આજનો માહોલમાં કેટલો તફાવત લાગે છે? ઘણો તફાવત લાગે છે. પહેલાંના માહોલમાં તો પહેલે છે ને અમારે પાણી પીવાની નબળે નથી મળતી ફળ. આ સાલ તો અમે એમને બેઠા છીએ ખુલ્લા, આમ કોઈ ઘરક બી દેખાતા નહીં, ને લોકડાઉનનો તો એકદમ ખીલો જ વાગી ગયો છે કે પબ્લિક ઘરમાંથી બહાર નીકળે તો એ બીક લાગે છે પબ્લિકને. ને અમે આ નાનો મોટો ગુજરાન કરીએ છીએ, અમારે ધંધા રોજગાર બીજા છે નહીં. આ વખતે જાહેરમાં થતા ગણપતિ મહોત્સવ કોરોના મહામારી પર પ્રતિબંધ છે, ત્યારે લોકો ઘરે ઘરે ગણપતિની પૂજા કરે, મહોત્સવ ઉજવે એ માટે લોકો પણ આવી રહ્યા છે. પરંતુ આ જે મૂર્તિઓ છે માટીની બનાવેલી છે, જેથી એનું વિસર્જન પણ સહેલાથી થઈ શકે છે. પણ સવાલ એ છે કે દર વર્ષે અહીંયા જે ભીડ જામતી હતી આ ગણપતિની સ્થાપના કરવા માટે, મૂર્તિઓ લેવા માટે ભીડ અહીંયા જોવા કોરોના મહામારીના કારણે જોવા નહીં મળતી, જેના કારણે જે કારીગરો છે જે વર્ષમાં એક વખત જે આ મૂર્તિ વેચીને જે આવક મેળવીને જે વર્ષ દરમિયાન જે પરિવારનું જે રોજગારી જે ચલાવે છે, એ આવક ન હોવાના કારણે થોડી નિરાશા પણ આ લોકોમાં છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુર શહેરમાં જાહેર સ્થળ પર ગણેશ મહોત્સવ પર પ્રતિબંધ હોવાથી હાલમાં લોકો માટીની નાની મૂર્તિઓ ઘરે લઈ જઈ ગણેશજીની સ્થાપના કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે કોરોના વાયરસની મહામારીના લીધે મૂર્તિઓના વેચાણ કરતા કારીગરોની રોજગારી પર માઠી અસર જોવા મળી રહી છે. રૂપિયા 100-800 સુધીની માટીમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓને અલગ અલગ શણગારથી સજાવવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે ભલે જાહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી પર રોક લગાવવામાં આવી હોય, પરંતુ આસ્થા સાથે જોડાયેલા આ મહોત્સવની ઘરે ઘરે ઉજવી આવા કારીગરોને રોજગારીનો અવસર આપી પ્રોત્સાહન આપવું જોઈએ. જે હમણાં મંડળ ચાલતા ગણપતિના, એ આ વખતે નહીં ચાલવાના. કોરોના મહામારીના લીધે એ મંડળ એકે આયોજવાના નથી, એટલે બધાને પોતપોતાના ઘરે મૂર્તિ રાખવાની, પોતપોતાના ઘરે ઉજવણી કરવાની અને પોતાના ઘરે જ વિસર્જન કરવાનું છે. એ બધા ઘરઘરમાં પોતાના ઘરઘરમાં જે ઉજવણી કરશે એ આવા લોકોનો વેપાર ચાલશે, જે મૂર્તિઓ બનાવે છે એમનો વેપાર ચાલશે. બધા ઘરે ઉજવણી કરી શકશે સારી રીતે અને વ્યવસ્થિત રીતે ઉજવી શકશે. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ગુનાખોરીએ માજા મૂકી હોય તેવું હાલના તબક્કામાં લાગી રહ્યું છે. ત્યારે ડીસાના શ્રમજીવી એવા શિવનગર વિસ્તારમાં રહેતા યુવક સુરેશભાઈ પ્રવીણભાઈ બારોટ નામના યુવક ડીસાથી પરત ઘરે જવા માટે નીકળ્યો હતો, પણ મોડે સુધી ઘરે ના પહોંચતા તેના પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમ છતાં સુરેશ બારોટનો કોઈ જ પતો લાગ્યો નહોતો. ત્યારે આજે વહેલી સવારના બનાસ નદીના પટમાં કોઈ યુવકની લાશ પડી હોવાના સમાચાર મળતા યુવકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરતા આ લાશ સુરેશ બારોટની હોવાનું સામે આવ્યું હતું. સુરેશની લાશ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેની હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. સુરેશની પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે ઘા મારવામાં આવ્યા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એ પ્રવીણભાઈ ઠક્કરને ત્યાં જોબ કરતો હતો. સવારે 8 વાગે જોબ માટે નીકળેલો અને સાંજે 7:30 સમથિંગ ટિફિન લેવા માટે પાછો ઘરે આવ્યો. ટિફિન લઈને 8 વાગે પાછો જોબ ઉપર જતો રહ્યો. સવારે લગભગ એને 8 વાગે ડ્યુટી ખતમ થઈ જાય છે. 8 વાગે ના આવ્યો તો અમે એની શોધખોળ ચાલુ કરી અને શોધખોળ ચાલુ કરતાં અમને થોડી ઘણી ઇન્ક્વાયરી મળી કે નદીમાં કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડી છે. અમે સ્પોટ ઉપર પહોંચ્યા, સ્પોટ ઉપર જઈને દેખ્યું તો મૃતક પોતે હતો. પછી અમે સીસીટીવી ફૂટેજના આધારે પણ બી ચેક કર્યું તો 9:27 વાગે પ્રવીણભાઈ ઠક્કરની હોસ્પિટલમાંથી તે બહાર નીકળેલો, રાત્રે બહાર નીકળેલો, બરાબર. પછી બીજી વસ્તુ એ પણ બી દેખવામાં આવે છે કે ચલો એ ત્યાંથી નીકળ્યો છે તો પ્રવીણભાઈ ઠક્કરની જવાબદારી આવે છે કે એના માતા પિતાને જાણ કરે કે 9:27 વાગે એ ત્યાંથી રાત્રે નીકળેલો છે તો એના સવાર સુધી ઓપીડી ચાલુ થતાં પણ બી એ લોકોએ અમને કશું જાણ કરી નથી અને અત્યારે અમે પોલીસ ફરિયાદ કરી છે, બરોબર. આગળ દેખીએ કે શું એમનું રિઝલ્ટ આવે છે, એના માટે રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે અમને કોઈ શંકા જેવું લાગતું નથી, પણ મેનેજર છે એના ઉપર થોડી શંકા જાય છે. એની હવે દેખીએ કે શું થાય છે. પોલીસ ઇન્કવાયરી ચાલુ છે અને નહીં પકડાય તો અમે આંદોલન જરૂર કરીશું, રેલીઓ કાઢશે અને રેલીઓ નીકળશે. તમને શું લાગે, અત્યારે લાગે છે કે શું લાગે? મર્ડર થયેલું જ છે, બરાબર. ઘટના કા છે? ઘટનાની અંદર સુરેશ બારોટ નામનો
જે અમારો એક ત્યાં શીખવા માટે સ્ટાફ આવતો હતો. હવે કાલે રાત્રે ડ્યુટી પર હતો અને 9 વાગ્યાની આસપાસ અમે લોકોએ છેલ્લું એક ઇમરજન્સી પેશન્ટ જોવા હું આવેલો ત્યારે એ મારી જોડે હતો. મારી જોડે ઇમરજન્સી પેશન્ટ જોઈ અને પછી હું ત્યાંથી નીકળ્યો. ત્યાંથી નીકળ્યા પછી એ બીજા સ્ટાફને એવું કહીને નીકળ્યો કે મારે એક સગાવાલા આવેલા છે, એમને હોસ્પિટલ લઈ જવા છે, એટલે હું અહીંથી જઉં છું. અને બીજા એક સ્ટાફને એવું કહીને નીકળ્યો કે ભાઈ હું ઘરે જઉં છું, મારે નોકરીએ, કાલે આવીશ, આજે નહીં આવું. અને એના પછી એના કોઈ સગડ મળ્યા નહીં. સવારે જ્યારે અમને ફોન આવ્યો કે ભાઈ સુરેશ ઘરે પણ પહોંચ્યો નથી, અમને એમ કે ભાઈ સુરેશ ઘરનું કંઈ નીકળ્યો છે તો ઘરે પહોંચી ગયો હશે. એના ઘરવાળાનો સવારે 9 વાગે મને ફોન આવેલો કે ભાઈ સુરેશનો ફોન બંધ આવે છે, હોસ્પિટલ ત્યાં તપાસ કરી તો એ છે નહીં, ઘરે આવ્યો નથી. પછી અમે લોકોએ પોલીસમાં ત્યાં આગળ જાણ કરી અને એની તપાસ કરી અને લગભગ 12 વાગ્યા જેવા અમને ખૂબ આ દુઃખદ સમાચાર મળ્યા કે કોઈના દ્વારા એનું મર્ડર કરી દેવામાં આવ્યું છે. સાહેબ, હોસ્પિટલમાંથી જ્યારે આ યુવક નીકળ્યો એ વાતની જાણ આપને ક્યારે થઈ હતી? હોસ્પિટલમાંથી નીકળ્યો એની જાણ મને સવારે થઈ. અને તેમના પરિવારને તમે ક્યારે જાણ કરી હતી કે અહીંયાથી નીકળ્યો? હા, એટલે હોસ્પિટલમાંથી એવું કંઈ નીકળ્યો સ્ટાફ દ્વારા કે એ ઘરે જાય છે, એટલે અમને માણસ ઘરે જતો હોય એટલે હોસ્પિટલે અમને કંઈ એની જાણ કરી નહીં. અને સવારે એમના ઘરેથી અમને ફોન આવ્યો કે ભાઈ સુરેશનો ફોન બંધ આવે છે અને હોસ્પિટલે છે નહીં. એમના પરિવારનો આક્ષેપ છે કે જે તમારા મેનેજર છે, હા, એમના ઉપર નામ આપી રહ્યા છે કે એમના દ્વારા જ કંઈક હત્યા જેવું કરી છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? હવે અત્યારે દેખીતી નજરે તો એવું કોઈ કારણ લાગતું નથી. કદાચ એ બંનેનું અંદરની કોઈ ખટરાગ હોય અને કદાચ સુરેશે ઘરે એવી કોઈ વાત કરી હોય તો એ પોલીસ તપાસનો વિષય બને છે. અને જે પણ પોલીસ તપાસ થશે એમાં અમે નિષ્પક્ષ પૂરેપૂરો અમારો સહયોગ આપીશું અને એના મૂળ સુધી જવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને પોલીસમાં પણ અમે એવી રજૂઆત કરીશું કે ભાઈ આ ખરાબ કૃત્ય જે કોઈએ પણ કર્યું છે એનું જે માણસ ગયો છે એનું દુઃખ તો અમને પણ એટલું જ છે જેટલું એના પરિવારવાળાને એનું દુઃખ હોય. પણ હવે માણસને તો આપણે પાછું લઈ શકવાના નથી, પણ આ કૃત્ય કરનારને પોલીસને દ્વારા જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે અને એને કડકમાં કડક સજા થાય એવી અમારી ઈચ્છા છે. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસામાં નેતાઓની ભ્રષ્ટ કર્મચારીઓ પર રહેમ નજર. એક જ અધિકારીને વર્ષોથી અપાઈ રહ્યા છે વિવિધ વિભાગોના ચાર્જ. પાલનપુરમાં સામે આવી સાધુની રાસલીલા. પાલનપુરની યુવતીને મકાન આપવાની લાલચ આપીને સાધુએ આચર્ય સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. અને પાલનપુરમાં ડબલ ડેકર રેલવેના પ્રોજેક્ટને લઈ રેલવે બ્રિજને ઊંચો કરવાની કામગીરીને લઈ જિલ્લા કલેક્ટરે આજથી રેલવે બ્રિજને ભારે વાહનો માટે કર્યો બંધ. ભારે વાહનોને જગાણા અને માનસરોવર ફાટક પાસે અપાયું ડાયવર્ઝન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેશિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે માથો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેશિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં રાજકીય નેતાઓની રહેમ નજર હેઠળ હવે સરકારી કર્મચારીઓ પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને એકાદ નેતાને સાચવીને આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં બેફામ બની જતા હોય છે, જાણે કે તેમને ભ્રષ્ટાચાર કરવા માટેનું લાયસન્સ મળી ગયું હોય. ત્યારે આજે આપણે એક એવા જ અધિકારીની વાત કરીશું કે જે પહેલાં ડીસા અને હવે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં દિમકની ચોટીને બેઠો છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. જી હા, આ અધિકારીનું નામ છે એચ કે લિંબાચિયા. આ મહાશયની વાત કરવામાં આવે તો પહેલા ડીસા તાલુકાના પંચાયતમાં બાંધકામ વિભાગમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમની આ જવાબદારી તેમણે કેવી નિભાવી છે તે સૌ કોઈ જાણે છે. નેતાઓની સાથે ગરોબો રાખવો અને મોંઘી મોંઘી ભેટો આપવી તે આ લિંબાચી સાહેબની ટેવ છે અને આ મોંઘી ભેટોમાં તેમને મળે છે નેતાઓની છત્રછાયા. આમ તો સરકારી વિભાગમાં અધિકારીઓને નિયત કરવામાં આવેલા સમયગાળા બાદ બદલી કરી દેવામાં આવે છે, પરંતુ ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં ગુણની જેમ ચોટેલા એચ કે લિંબાચિયાની બદલી ડીસા બહાર થતી નથી તો તેમના પર કોના આશીર્વાદ હોય કે તેમને બદલવામાં આવતા નથી. ડીસા તાલુકા પંચાયતમાં લિંબાચિયાને આચરેલા ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા અમારી પાસે છે અને હવે તો આ અધિકારીને મોકળું મેદાન મળી ગયું હોય તેમ અત્યારે એક સાથે ચાર ચાર જવાબદારીઓ સાંભળીને સરકારની તિજોરીને લૂંટી રહ્યો છે. ડીસા અને કાંકરેજના ઇટીવીટી ડેપ્યુટી ઇજનેર, ડીસાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલ ઇજનેર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્રને શું આ એક જ અધિકારીમાં કુશળતા દેખાય છે? બનાસકાંઠા જિલ્લામાં અન્ય કોઈ ક્વોલિફાઈડ અધિકારીઓ જ નથી કે તમામ જગ્યાનો ચાર્જ એક અધિકારીને સોંપવામાં આવે અને તે પણ એવા અધિકારીને કે જેના પર ભ્રષ્ટાચારના અસંખ્ય આરોપો લાગેલા છે. વહીવટીતંત્ર જ્યારે મહત્વની જવાબદારીઓ પર આવા ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂક કરે ત્યારે પરિણામ શું આવે તે સૌ કોઈ સમજી શકે છે. ત્યારે શું આવા અધિકારીને મહત્વની જવાબદારી સોંપવા પાછળ કોઈ રાજકીય નેતાઓમાં અંગત હિતનો જવાબદાર નથી ને? શ્રાવણ માસની પૂર્ણાવતી પ્રસંગે ડીસા તાલુકાના રણપુર ઉગમનાવાસ ખાતે બનાસ નદીના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવના મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાચીન મંદિર એક ચમત્કારિક મંદિર છે અને આ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો પણ આસ્થા ધરાવે છે. ત્યારે આખા શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ તાજા પુષ્પોથી શિવજીના યંત્રો બનાવવામાં આવતા હતા અને શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવતી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે યોજાયેલા યજ્ઞમાં ગામના આગેવાન અમિતભાઈ જોશી, સંદીપભાઈ જોશી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહી આહુતિ આપી હતી. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી વર્ષોની ચિંતા કરી વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભૂગર્ભના પાણી હવે દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે, સાથે જિલ્લામાં પૂરતો અને સમયસર વરસાદ પણ આવતો નથી, જેનું મુખ્ય કારણ છે જિલ્લાની હરિયાળી અને હાલના સમયમાં જિલ્લાની હરિયાળી સમા વર્ષો જૂના વૃક્ષોનું કતલ થઈ રહ્યું છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ગામો હાલ પાણી વગર રણ બની ગયા છે. પાણી વગર જિલ્લાની હાલત વધુ ખરાબ ના થાય તે માટે બનાસ ડેરી આ વર્ષે આખા જિલ્લામાં વધુ ને વધુ નવા છોડની વાવણી થાય તે માટેની પહેલ કરી છે. બનાસ ડેરી દ્વારા ગામડામાં આવેલી તમામ દૂધ મંડળીના માધ્યમથી ખેડૂતો તેમજ પશુપાલકોને પોતાના ગામમાં જ અવનવા છોડ મળી રહે તેની વ્યવસ્થા કરતા આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ થયું છે. આજે ધાનેરા તાલુકાની તમામ દૂધ મંડળીના ચેરમેન મંત્રીની હાજરીમાં અનાપુર છોટા ગામમાં આવેલ પૌરાણિક વાંકણ માતાજીના મંદિરે સામૂહિક વૃક્ષારોપણ યોજવામાં આવ્યું હતું. આગામી 10 વર્ષના સમયગાળા દરમિયાન 10 કરોડ જેટલા નવા વૃક્ષોની વાવણી સાથેના નિર્ધાર સાથે આજે પોતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈએ હાજર રહી વૃક્ષોનું મહત્વ અને આવનારો સમય જિલ્લા માટે કેવો સાબિત થઈ શકે છે તેના સૂચન સાથે સમગ્ર જિલ્લામાં વધુ ને વધુ વૃક્ષો વવાય તેવી જરૂરી વાત કરી હતી. અને વૃક્ષ અને વરસાદ એકબીજાની સાથે જોડાયેલા છે. અહીંયા ઝાડમાં વધારે હતા, અહીંયા ડુંગરાઓ હર્યા ભર્યા હતા, એ ટાઈમે વાદળ આવતા ત્યારે વરસાદ અહીંયા જ વરસતો. અને આપણી રેલ નદી હોય કે બનાસ નદી હોય એની અંદર જરાક ખોદીએ પાણી આપણે ભાળેલા છે. અહીંયા આડી મોટરો અને કો એ આપણે જાતે જોયેલા છે. ઉપરના ભાગમાં પાણી હતું, ધીમે 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 પાણી ખેંચવાનું ચાલુ રહ્યું અને વરસાદ આવવાનું બંધ થયું. એટલે ગેપ પડી ગઈ મોટી. હવે તો ત્યાં સુધી આપણે પહોંચી ગયા કે ધરતીના પડમાં પણ પાણી નથી રહ્યું, બહુ ઓછું રહ્યું. પીવા માટે પણ સમસ્યા ઊભી થાય એ દિવસો આવી રહ્યા છે. તો આપણે જો સજાગ વહેલાસર ન થઈએ તો, વિચાર વહેલાસર ન કરીએ તો બીજો રસ્તો નથી. 10-20 વર્ષ પછી તો પસ્તાવા સિવાય કઈ આપણા હાથમાં નહીં હોય.
તો અત્યારથી મહેનત 10 વર્ષ માટે વૃક્ષારોપણની કરવી પડે કે ઝાડ એટલા મોટા પ્રમાણમાં આખા જિલ્લાની અંદર વાઈએ કે વરસાદ આ ધરતીમાં સૌથી વધારે વરસી શકે. એ વલસાડમાં વરસતો હોય, ડાંગમાં વરસતો હોય, તો વાદળ અહીંથી જ્યારે નીકળતા હોય ત્યારે એ વાદળ ને ખેંચીને નીચે લાવવાનું કામ વૃક્ષો કરે છે, ઝાડવા કરે છે, વૈજ્ઞાનિક રીતે સ્થિત થયેલી બાબત છે. તો એક કામ કરવું પડશે આ. અને બીજું, જેટલું પાણી આવે છે ને ટીમ્પે ટીપા પાણીને ધરતીમાં ઉતારવાનું કામ કરવું પડે. એક ટીમ્પુ પાણી જવા દેવાય નહીં. રેલ નદીમાં પાણી આવે ત્યારે આવે એટલે બંબો થઈને શેક અહીંથી નીકળે એટલે ઢીમા પાસે છે ને સીધું રણમાં થઈને દરિયામાં જતું રહે. અને એક વર્ષે આવેલું પાણી 10 વર્ષ સુધી સિંચાઈ કરી શકાય એટલા મોટા પ્રમાણમાં પાણી બધું જતું રહ્યું. હવે એટલું પાણી જો ક્યાંક આપણે હંગરી રાખીએ તો, એટલું પાણી જો ધરતીમાં ઉતારી શકીએ તો. આજે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે શંકરભાઈ આવતા હોવાના સમાચાર મળતા ખેડૂતો પશુપાલકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા. અનાપુર છોટા ગામમાં આવેલા વર્ષો જૂના પૌરાણિક મંદિર વાકણ માતાના મંદિરે બનાવેલ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના ભાવ વધારા સહિત આગામી સમય દરમિયાન બનાસ ડેરી ખેડૂતો તેમજ પશુપાલકોના આર્થિકતા માટે કયા કામો કરવા જઈ રહ્યા છે તેની માહિતી આપી હતી. બનાસકાંઠા જિલ્લા તેમજ આખા ભારતમાં જોઈ કોઈ સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો તાલુકો હોય તો તે ધાનેરા છે, જેથી આગામી સમયમાં ધાનેરા તાલુકામાં ગોબર ગેસ પ્લાન્ટ થકી ગેસ પંપનું આયોજન પણ બનાસ ડેરી કરવા જઈ રહી છે. ધાનેરા તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર તેમજ પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પણ શંકરભાઈના નેતૃત્વના વખાણ કર્યા હતા. 3 ગામોની વચ્ચે આવેલા વાકણ માતાજીના મંદિરે આજે 300થી પણ વધારે છોડની વાવણી કરાઈ હતી, જેમાં અનાપુર છોટા દૂધ મંડળી, નેગાળા દૂધ મંડળી તેમજ અનાપુર ગઢ દૂધ મંડળીના પરિવારે આ આયોજન કર્યું હતું. ત્રણેય ગામમાં આજે એક સાથે સામૂહિક વૃક્ષારોપણ બનાસડેરીના સહયોગ થકી થયું હતું. સૌના સાથ સહકારથી આ બધું શક્ય ક્યારે બને કે જનતાનો સાથ હોય તો. 1300-1400 મંડળીઓ છે મિલ્ક સેન્ટર સાથે, એ બધાએ તમે એકી અવાજે શંકરભાઈને છૂટો હાથ કામ કરવા માટે આપ્યો. કેવી રીતે આપ્યો કે દરેક જગ્યાએ ડિરેક્ટર ચૂંટી અને એમના હાથે રહે એ રીતે તમે મોકલ્યા, અને એના લીધે આખો આ વિકાસ શક્ય બન્યો અને એના થકી બનાસ ડેરી મજબૂત બની. બનાસ ડેરી ક્યારે મજબૂત બને? તમે મજબૂત હો તો. તમે મજબૂત ન હો તો બનાસ ડેરી મજબૂત ન બને. તમને મજબૂત બનાવવાનું કામ તમે તમારી જાતે કરો છો, સાથે સાથે તમે બોર્ડના ડિરેક્ટરોને ચૂંટીને મોકલીને શંકરભાઈના ઉપર તમે જે વિશ્વાસ મૂક્યો છે એના થકી આ વિકાસ શક્ય બન્યો છે. થરાદ અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા ટર્મની ચૂંટણીઓની તારીખો આગળ ખસેડી દેવામાં આવી છે. આજે યોજનારી ચૂંટણીને હવે આગામી 25 તારીખે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચૂંટણી લંબાવવા પાછળ થરાદના નાયબ કલેક્ટરની તબિયત ના તંદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. થરાદ અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીની તારીખો બદલાતા હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. થરાદના પ્રાંત અધિકારીની તબિયત ના તંદુરસ્ત હોવાના લીધે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આજે થરાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમના અન્ય કોંગ્રેસના સમર્થકો સાથે થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા, અને ગુલાબસિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભાજપને આ ચૂંટણીમાં હાર દેખાતું હોવાના લીધે ચૂંટણીની તારીખો મોકૂફ રાખવામાં આવી છે. થરાદ તાલુકાના કોંગ્રેસ પાર્ટીના થરાદ શહેર તાલુકાના આગેવાનોએ પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે. ધરના પર બેઠા છીએ કે ગઈ આ તે નગરપાલિકાની ચૂંટણી હતી, કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી હતી. થરાદમાં ધાનેરામાં બંને જગ્યાએ ભાજપે હાર ભાવી જતાં અહીંયાના સાંસદ અને ભાજપના રાજ્ય સરકારના હોદ્દેદારોએ આજે ચૂંટણી મુલતવી રખાઈ છે. અહીંયાના પ્રાંત અધિકારીને અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ છે અને રજા પર ઉતારી દીધા છે અને કોઈ કારણ વગર ચૂંટણી બંધ કરાવી છે. ને લોકશાહીનું એક ખૂન કરવામાં આવ્યું છે એના વિરોધમાં અત્યારે બધા અહીંયા આવ્યા છે અને એજન્ડા તરત નીકળે અને ચૂંટણી થાય એવી અમારી બધા રજૂઆત છે. માત્ર થરાદ નહીં, ધાનેરા, બીજું ધોરાજીથી ઘણી 5-6 નગરપાલિકા જ્યાં કોંગ્રેસની બહુમતી હતી ત્યાં ભાજપના લોકોએ જાણી જોઈને એકસાથે બધા અધિકારીઓની તબિયત ખરાબ થઈ ગઈ.
એક સાથે બધાને કોઈક ના કંઈક કારણ આવી ગયું અને આજે ચૂંટણી રદ રખાઈ છે. ભાજપ માત્ર પોતાના સત્તાના જોરે લોકશાહીનું ખૂન કરે છે, નહીં ચલાવી લઈએ. અને કોંગ્રેસના સભ્યો અહીંયા નગરપાલિકાના સભ્યો પર ખોટી ફરિયાદો કરી હતી, એમાં પણ આજે હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે ફરિયાદ ઉપર. એટલે જેટલા પણ કાવતરા સંસદ સભ્ય અને ભાજપના મળતીઓ દ્વારા કરવામાં આવશે એનો જવાબ આપવામાં આવશે. ચૂંટણી જ્યારે પણ થશે ત્યારે કોંગ્રેસ તો વિજય થશે એ વિશ્વાસ સાથે અમે ચૂંટણી કરાવવા મક્કમ છીએ. અને તાત્કાલિક ચૂંટણી થાય, એજન્ડા નીકળે જેનાથી આજે સત્તાના જોરે લોભ લાલચ ડર બતાવી સભ્ય તોડવાની નીતિ છે એમાં બંધ કરે, નહીતર સામે એવો જ જવાબ આપવામાં આવશે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નથરોળ વહીવટના લીધે પ્રજાને છાસવારે હેરાનગતિ ભોગવી પડે છે. સરકારના લાખો રૂપિયાના વિકાસના કામો પર પાણી ફરી રહ્યું છે, છતાં ચૂંટાયેલા નગરસેવકો કોઈ જ તસ્દી લેતા નથી. પાલનપુર શહેરના વોર્ડ નંબર 2માં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનો નાખવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. જોકે ભૂગર્ભ ગટરનું કામ એટલી હલકી કક્ષાનું થઈ રહ્યું છે કે ભવિષ્યમાં સ્થાનિક લોકોને જ ભોગવવાનો વારો આવશે. કોઈ પણ જાતની સ્થળ પર ચકાસણી કર્યા વગર આડેધડ ભૂગર્ભમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેથી વોર્ડ નંબર 2ના સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી કામને બંધ કરાવ્યું હતું. આ વોર્ડ નંબર 2માં ભાજપના 4 નગરસેવકો છે, જેમાં જયંતિભાઈ પડિયાર, વિપુલભાઈ રાવલ, કુસુમબેન રાવલ, પરમેશ્વરીબેન ગેહાની આ ભાજપ 4 સભ્યોને સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારના વિકાસ માટે મત આપી નગરસેવક તરીકે પાલિકામાં મોકલ્યા હતા, પરંતુ પોતાના જ વિસ્તારના વિકાસ માટે કોઈ જ રસ ના હોવાથી આખરે સ્થાનિક લોકોને બીકેનેસ ચેનલના કેમેરા સામે આવવાની ફરજ પડી હતી. આ અંબિકા પ્લોટ વિસ્તારમાં આ પાઇપ ગટરની પાઇપલાઇન નાખવામાં આવે છે, જ્યારે ઢાળ ઊંધું લેવાની વાત કરે છે, પણ કોઈ સંભવ જ નથી આ વસ્તુ. કારણ કે પાછળને મકાનોને બહુ તકલીફ પડે છે, દર વખતે વરસાદને પાણી માટે ભરાઈ જાય છે દર વખતે, અને આ વારંવાર રજૂઆત કર્યા પછી કશું થતું નહીં. જ્યારે સર્વે કરવા આવ્યા એ વખતે વાત થઈ હતી કે ઢાળ આમ રોડ ઉપરથી લેવાનું વાત હતી, અત્યારે જ્યારે કામ ચાલુ થયું એટલે નીચેની સાઈડમાં લેવાની વાત કરે છે, એટલે બધું પાણી ભરાઈ જાય એ વખતે કોઈ આવતું નથી અમારી પાસે. અને પાઇપોની સાઇઝ તમે દેખો, નાની સાઇઝ છે, એની અંદર પાણી જતું હશે, બંને ગલીને પાણી જાય એ સંભવ જ નથી. તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે પાઇપો મોટા કરે અને રોડ ઉપરની લાઈન લેવાની ગણતરી. અંબિકા પ્લોટના સર્વે રેસિડન્સવાળા બધા અમે ભેગા થયા છીએ, જ્યારે નગરપાલિકા દ્વારા અમારા વોર્ડમાં 2 ગલીઓમાં વરસાદી પાણી કે ગટરના પાણીના નિકાલ માટે નાની નાની પાઇપો નાખવામાં આવી રહી છે, જે અગાઉ પણ ભૂતકાળમાં બહુ નીચે ડીપમાં નાખેલી છે ગટરની પાણી, અને એ પણ સફાઈ કરેલી નથી, અને આ પણ નાની પાઇપો એવી રીતે ઊંધા ઢાળમાં નાખી રહ્યા છે કે જેના કારણે પાછળવાળા મકાનોને, જેવું કહે કે આ નીચેના મકાનોને ભવિષ્યમાં પાણી પાછું ભરાય અને બ્લોકેજ થાય, આટલી નાની પાઇપોમાં ગમે ત્યારે કચરો ફસાઈ જાય, ગમે ત્યારે પેલું, ક્યારે ગટરો તો સાફ કરવા આવતા નથી, અને હવે પછીની આ પાઇપો ક્યારે સાફ કરશે, એના માટે અમે બધા ભેગા થઈ અને આ કામ રોકાવવાનું કરીએ છીએ. અને ભવિષ્યમાં અમારા કોઈ બી ઘરને, નીચેવાળા કોઈ બી મકાનવાળા રેસિડન્સને, કોઈ બી એરિયાના માણસને તકલીફ ન પડે એટલા માટે થઈને અમે સર્વે સંમતિથી આ કામ બંધ કરવાનું. અમારે અહીંયા બહુ ઢાળ છે એટલે સાહેબ અમારે પાણી ખૂબ નિકાલ જતો નથી હોય છે, એટલે અમારે કોઈ પેલી કરવા વાળા નથી, કોઈ સંભાળવા વાળા, એટલે અમારે પાણીમાં 2-3 ઘર ડૂબી જાય છે, વર્ષો વર્ષ ડૂબી જાય છે. ઊંધો ઢાળ કરે છે. કયો વિસ્તાર છે? અંબિકા પલટ. અને કઈ રીતનો ઢાળ આપે? અમારે આમ ઢાળ જાય તો સારી વાત છે, આમ રોડ ઉપર, પણ આ બાજુ નહીં આવે. તો તમારી સમસ્યા શું છે? આપ અમારે ગલિયા ગલિયાને જુદું જુદું કરવાનું, અમારે 2 ગલિયાનું ભેગું નહીં કરવાનું, અલગ અલગ અમાર જોઈએ. અમાર વિસ્તારમાં વધુ પાણી ખૂબ ભરાઈ જાય છે, ગુડો ગુડો હમ. થરાદ તાલુકાના સેરાવ ગોળિયર દૂધ મંડળીને આજે સ્થાનિક પશુપાલકોને તાળાબંધી કરી છે. પશુપાલકોના આક્ષેપો છે કે દૂધ મંડળીના મંત્રી દ્વારા ઉચ્ચાપત કરવામાં આવી છે, અને ઉચ્ચાપતનો વિડીયો વાયરલ થતાં પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે આજે રોષે ભરાયેલા પશુપાલકોએ ડેરીને તાળાબંધી કરી હતી. ટોટલ સમિતિના સભ્યો, ચેરમેન, મંત્રી, તમામે તમામને નજર નીચે આ કૌભાંડ આતરી રહ્યું છે. હવે અમને લોકોને ખબર નથી કે આ કૌભાંડ એક ધણીએ કર્યું કે તમામ સમિતિએ કર્યું. અમને એટલી ખબર છે કે અમારા ખાતામાંથી મોટા પૈસાની ચાવ થયેલી છે. મંત્રીના છોકરાને, બધાના મંત્રીના છોકરાની બહુને ખાતામાં વધારાના પૈસા જમા કરેલા છે. કોઈ પશુપાલક છે નહીં, પશુ પાળતા નથી, ઘરે પશુ છે નહીં, છતાં પણ દૂધ ભરાયા વગર વધારો જમા કરેલો છે 40-40 હજાર રૂપિયા.
પાલનપુરમાં ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંદી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશના સ્વામીએ મહિલાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. હિમાચલ પ્રદેશના એક સ્વામીએ બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાને પાલનપુરના અંબાજી હાઈવે પર આવેલી સત્યમ સિટીમાં પોતાના મકાન પર બોલાવીને મકાનમાં 7 દિવસ સુધી ગોદી રાખી સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાથી પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપી રામ રતનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર શહેરમાં એક પરિણીત બેન રહેતા હતા. તેઓની સાથે એક ભાઈ એ એમના સાથે સંબંધ બંધાયેલ અને એમને કહેલું કે હું તારી સાથે લગ્ન કરીશ અને હું રાખીશ તને, તેમ વાતો કરીને અને પછી ભોળવીને તેઓ તેને પોતાના ઘરે લઈ જઈને તેની સાથે તેમની ઈચ્છા નહીં હોવા છતાં શારીરિક સંબંધ શરૂ કરેલો અને પછી પોતે એમની સાથે લગ્ન કરવાની એક લાલચ આપીને પોતાના જે પતિ હતા એમની સાથે પણ એને છૂટાછેડા લેવડાવી દીધેલા અને પછી પોતાની સાથે રાખીને તેની સાથે શારીરિક સંબંધ સતત વાધ્યા કરતો અને એ જ્યારે લગ્નની વાત કરે ત્યારે આ બીજી વાતો ઉપર લઈ જઈને અને છેવટે તેને વિશ્વાસઘાત કરેલો. આમ એક પરણિત સ્ત્રી જે છે 35 વર્ષની એને આવી લાલચ આપીને સતત એનો શારીરિક શોષણ કરીને એની સાથે આ દુષ્કર્મ કરેલું હોય એ બાબતની ફરિયાદ દાખલ થયેલ છે અને આરોપીને પકડી દીધેલ છે અને એને કોરોનાનો જે ટેસ્ટ છે એ કરાવવાની તજવીજ હાથ ધરેલ છે. કોરોનાનો ટેસ્ટ આવેથી આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં અંબાજી હાઈવે પર આવેલી સત્યમ સિટીમાં રહેતા અને મૂળ હિમાચલ પ્રદેશના સ્વામી રામ રતનપુરી ગુરુ વિરમપુરી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં સ્વામીએ પાલનપુરના ફાસિયા ટેકરા વિસ્તારમાં રહેતી અને 2 સંતાનની 36 વર્ષીય મહિલાને વર્ષ 2017માં ડીસામાં મકાન આપવાની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને વર્ષ 2018માં મહિલાને પાલનપુર સત્યમ સિટીમાં બોલાવીને ત્યાં તેને 7 દિવસ ગોંધી રાખી હતી અને તેના પર બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જો કે મહિલાને સ્વામીએ ગોંધી રખાઈ હોવા અંગે સોસાયટીના રહીશો દ્વારા મહિલાના પતિને જાણ કરવામાં આવતા મહિલાના પતિએ સ્વામીની ચુંગાલમાંથી પોતાની પત્નીને છોડાવી હતી. જો કે મહિલાને સ્વામી ગુંદી રખાઈ હોવા અંગે સોસાયટીના રહીશો દ્વારા મહિલાના પતિને જાણ કરવામાં આવતા મહિલાના પતિએ સ્વામીની ચુંગાલમાંથી પોતાની પત્નીને છોડાવી હતી. જો કે આ મહિલાએ સ્વામીના દબાણવશ થઈને તેના પતિને છૂટાછેડા આપ્યા હતા અને દુષ્કર્મ અંગે કોઈને કહીશ તો તેના પરિવારને જાનથી મારી નાખવાની સ્વામીએ ધમકી આપી હતી, જે બાદ આ મહિલા પાલનપુરમાં પોતાના પુત્રને ટિફિન આપવા જઈ રહી હતી. તે દરમિયાન સ્વામી રામ રતનપુરીએ તેના 2 પુત્રોને પોતાના શિષ્ય બનાવી તેમને રજવળતી મૂકવા માટેની ધમકી આપતા આખરે પીડિત મહિલાએ પોતાની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર સ્વામી વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી સ્વામીને ઝડપી પાડ્યો હતો. સાહેબ, આ રામ રતનગીરી વીરપુરી જે સત્યમ સિટીમાં રહે છે, બંગલા નંબર 13 છે, એમને મને બોલાવી હતી એવી કે તું મારા ઘરે આવ, તો હું એમના ઘરે ગઈ હતી. એના પછી એમને મને બોલાવીને પછી એમને એમને ઘર બંધ કરી નાખ્યું, ઘર ખોલ્યું જ નહીં, જેથી એમ તાળું મારીને રહ્યા રાખતા હતા. મને અઠવાડિયા સુધી એમને મને રાખ્યું. 2018 6 મહિનાની 14 તારીખે એ મને લઈને જતા રહેલા. મારું ઘર ખોલ્યું નહીં ને, જેથી સોસાયટીમાં હું રાડારાડ કરતી હતી, પણ એમને ખોલ્યું જ નહીં. પછી એ લોકોએ મારા વર સુધી જાણ કરી આડુસપાડુસવાળાએ. પછી મારા વરે આવીને મને સોસાયટીમાંથી કાઢીને મને લઈ ગયા, જેથી પોલીસ આવી હતી. પોલીસ આવ્યા પછી જે રામ રતનગીરી વીરપુરી સ્વામીજી અને મારા ઘરવાળા અને હું પોલીસ સ્ટેશનમાં ગયા. એના પછી મને મારા ઘરે જવા મળ્યું. હું મારા ઘરે ડીસાવાળા મકાનમાં જતી રહી, જે ઘર મારું નતું, સ્વામીજી નહોતું. સ્વામીજી એમ કીધું કે તું મારા બારામાં બળાત્કારના બારામાં તું કંઈ ગલત વાત કરી તો તને તારું મકાન ખાલી કરાવવામાં આવશે, જે તને તારો સામાન બી નહીં આલું, તારા આદમી જાનથી મરાઈ નાખી ને તને ક્યાંય પણ નહીં રાખું. જેથી આ બાબતે મને ધમકીઓ સ્વામીજીની વારાઘડી આવતી હતી અને સ્વામીજી આવી રીતે મને વારાઘડી ધમકી આપતા હતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પાલનપુરમાં ડબલ ડેકર રેલવેના પ્રોજેક્ટને લઈ રેલવે બ્રિજને ઊંચો કરવાની કામગીરીને લઈ જિલ્લા કલેક્ટરે આજથી રેલવે બ્રિજને ભારે વાહનો માટે કર્યો બંધ. ભારે વાહનોને જગાણ અને માનસરોવર ફાટક પાસે અપાયું ડાયવર્ઝન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન SP 125, CD 110, એક્સ બ્લેડ,
CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આગળ વાત કરીએ ડીસા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની, તો આજે ડીસા શહેર ઉત્તર પોલીસે 80 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ડીસા શહેર ઉત્તર પોલીસે શહેરમાંથી 80 રૂપિયાના દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી સંતોષ માન્યો છે. શહેરમાં એક તરફ વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસે વિદેશી દારૂના બદલામાં 80 રૂપિયાના મુદ્દામાલ સાથે દેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ડીસાના શ્રમજીવી વિસ્તાર એવા નેહરુનગર ટેકરા વિસ્તારમાં વાદીવાસ આવેલો છે, ત્યાં દેશી દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે ડીસા ઉત્તર પોલીસે અહીંના એક મહેરાણાંક મકાનમાં દરોડો પાડીને 80 રૂપિયાની કિંમતના દેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે પુંપટ ગામના એક ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા પરથી 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. ડીસા તાલુકા પોલીસે ખાનગી ખેતરમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડીને જેલના હવાલે કર્યા છે. આમ તો શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં જુગાર રમાતું હોય છે, ત્યારે જુગારીઓ હવે શ્રાવણ માસ પૂરો થયા બાદ પણ સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે કુંપટ ગામમાં આવેલા એક ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ડીસા તાલુકા પોલીસે આ ખેતર પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે કુંપટ ગામમાં આવેલા ખેતરમાંથી 7 જુગારિયાઓ અને 2 મોટરસાઇકલ મળી કુલ 85,900નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના બદ્રામલી ગામમાં ટાયર પંચર કર્યા બાદ દુકાનદારે નાણાંની માંગણી કરતા ઉશ્કેરેલા શખ્સો તેના સાગરીતો બોલાવીને દુકાનદાર પર હુમલો કરી દીધો હતો. ડીસા તાલુકાના બદ્રાલી ગામે પંચરના પૈસા માંગતા માથાવારે ઈસમોએ એક શખ્સને ઢોર માર મારીને ફરાર થઈ ગયા છે. ડીસા તાલુકાના બદ્રાલી ગામના લીલાપુરમાં રહેતા અરવિંદજી મદારજી ઠાકોર પોતાના જ ઘર આગળ ટાયર પંચરની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમના જ ગામના પ્રકાશસિંહ દરબાર પોતાનું મોટરસાઇકલનું પંચર કરાવવા માટે આવ્યા હતા અને પંચર કરાવ્યા બાદ અરવિંદ ઠાકોરે પૈસા માંગતા મોટરસાઇકલ ચાલક ઉશ્કેરાઈ જઈને જાતિ અપમાનિત શબ્દો બોલી અરવિંદ ઠાકોરને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને બાદમાં અન્ય શખ્સોને ફોન કરીને બોલાવતા પંચરની દુકાન પર તીક્ષ્ણ હથિયારો સાથે કેટલાક લોકો પહોંચી ગયા હતા અને બાદમાં અરવિંદ પર હુમલો કરતા અરવિંદને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ ઘટના દરમિયાન અરવિંદની માતાએ તેને છોડાવવાનો પ્રયાસ કરતા તેમણે પણ ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ અરવિંદ ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકમાં પ્રકાશસિંહ દરબાર સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવ્યા. પોલીસે આ 3 શખ્સોની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુરમાં કોરિડોરના કામને લઈને પાલનપુરમાં રેલવે ઓવરબ્રિજ પર ભારે વાહનોને મનાઈ ફરમાવવામાં આવી છે. રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાના કામને લઈને જિલ્લા કલેક્ટરને જાહેરનામું બહાર પાડી અને ભારે અને અન્ય વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પાલનપુર શહેરમાં પ્રવેશવા માટે એક તરફ જગાણા ગામથી ડાયવર્ઝન અપાયું છે, ત્યારે બીજી તરફ પાલનપુરના એરોમા સર્કલ પરથી વાહનો કોચી સુધી પ્રવેશ કરી શકશે. જોકે 20 ઓગસ્ટથી કલેક્ટરે 2 માસ સુધી આ જાહેરનામું અમલી કર્યું છે, ત્યારે પાલનપુરના રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાનું કામ હોવાથી બ્રિજનો એક તરફનો માર્ગ પણ બંધ થશે, ત્યારે પાલનપુર શહેરમાં આવનારા દિવસોમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાશે. DFCCIL તરફથી રેલવે ઓવરબ્રિજના પ્રોજેક્ટના
રિનોવેશનના ભાગરૂપે જે ટ્વીન ઓવરબ્રિજ પાલનપુરમાં છે એ કામકાજ હેઠળ લેવાની દરખાસ્ત થઈ છે, જેના માટે એમના તરફથી એક બાજુ ભારે વાહનો માટે પ્રતિબંધિત, ખાલી નાના વાહનો અને એમ્બ્યુલન્સ માટે પરમિશન, અને બીજી બાજુ જ્યાં કામ ચાલે છે એ પૂર્ણપણે પ્રતિબંધિત કરવાની દરખાસ્ત આવી હતી. જે મુજબ અત્યારે ડૉક્ટર હાઉસ તરફનો રસ્તો ઓવરબ્રિજ આપણે બંધ કરી રહ્યા છે, અને એ તમામ નાના વાહનો અને એમ્બ્યુલન્સીસ હવે રેલવે સ્ટેશન બાજુના ઓવરબ્રિજથી પરિવહન કરી શકે. જે ભારે વાહનો છે, એસટી બસ છે, ઊંટ ગાડી છે, એમના માટે સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી વૈકલ્પિક સ્વરૂપે જગાનાથી આવતા રાજ્યમાર્ગ અને અંબાજી રોડ અને આરટીઓ સર્કલથી જે માનસરોવર થઈને રસ્તો આવે છે એના ઉપર આવવા જવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે 20 ઓગસ્ટથી 18 ઓક્ટોબર સુધી 59 દિવસ આ જાહેરનામું અમલમાં રહેશે. વધુ જરૂરિયાત જણાશે તો એ મુજબનો સમયગાળો લંબાવવામાં આવશે. હવે જોઈશું ઓપન પ્લેટફોર્મ પર દર્શકોની આવેલી રેલગાડીઓની. તો આજે દર્શકોએ શું શું મોકલ્યું છે તે નિહાળો. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપન પ્લેટફોર્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, અને હવે જિલ્લાની જનતા દ્વારા તેમના વિસ્તારની સમસ્યાઓને રજૂ કરવા માટે બીકે ન્યૂઝ ચેનલનું ઓપન પ્લેટફોર્મ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યું છે. ત્યારે આજે અમારા ગાડા ગામના દર્શક નિકુલસિંહ વાઘેલાએ સિપુ ડેમની કેનાલ નજીક પડેલા ગાબડાઓનો વિડીયો મોકલ્યો છે. અહીં પડેલા ગાબડાને પગલે પરેશાન થયેલા લોકોએ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં આ ગાબડાઓનું સમારકામ કરવામાં આવતું નથી, જેના લીધે અહીંથી પસાર થતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિઘ્નહર્તાની પ્રતિમાના વેચાણને નડ્યું કોરોનાનું વિઘ્ન. ડીસા અને પાલનપુરમાં ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા આવેલા વેપારીઓ કોરોના વાયરસને લીધે કરી રહ્યા છે મંદીનો સામનો. ડીસામાં નેતાઓની ભ્રષ્ટ કર્મચારીઓ પર રહેમ નજર, એક જ અધિકારીને વર્ષોથી અપાઈ રહ્યા છે વિવિધ વિભાગોના ચાર્જ. પાલનપુરમાં સામે આવી સાધુની રાસલીલા, પાલનપુરની યુવતીને મકાન આપવાની લાલચ આપીને સાધુએ આચર્ય સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. અને પાલનપુરમાં ડબલ ડેકર રેલવેના પ્રોજેક્ટને લઈ રેલવે બ્રિજને ઊંચો કરવાની કામગીરીને લઈ જિલ્લા કલેક્ટરે આજથી રેલવે બ્રિજને ભારે વાહનો માટે કર્યો બંધ. ભારે વાહનોને જગાણા અને માનસરોવર ફાટક પાસે અપાયું ડાયવર્ઝન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.